સેવા સેતુ કાર્યક્રમ 10મો તબક્કો છોટાઉદેપુરમાં 17મી સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. સરકારના 13 વિભાગોની વિવિધ 55 જેટલી યોજનાઓનો લાભ લોકોને સ્થળ ઉપર જ મળી રહેશે. જિલ્લામાં તબક્કાવાર યોજનાર સેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા. આગામી 17મી તારીખથી સેવા સેતુ તેમજ સ્વચ્છતાહી સેવા બંને કાર્યક્રમનો છોટાઉદેપુર જિલ્લામાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હું નાગરિકોને આહ્વાન કરું છું કે મોટી સંખ્યામાં આ બંને કાર્યક્રમની અંદર ભાગીદાર થાય. સેવા સેતુ અંતર્ગત આપણે એક તાલુકામાં અલગ અલગ 3 સ્થળોએ સેવા સેતુ કરવા જઈ રહ્યા છીએ. 17મી તારીખે તમામ તાલુકામાં એક સ્થળે સેવા સેતુ થશે અને ત્યાર પછીના તબક્કે અન્ય 2 સ્થળોએ સેવા સેતુનો કાર્યક્રમ થવાનો છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, પેન્શનની અન્ય યોજનાઓ, બેંકને લગતી અન્ય સેવાઓ તેમજ અન્ય વિભાગની વિવિધ યોજનાઓનો લાભ આપને ઘર બેઠા ત્યાં મળવાનો છે. આથી મોટી સંખ્યામાં લોકો એમના દાખલાઓ કે એમને બીજા કોઈ યોજનાકીય લાભો લેવાના હોય તો એમાં ભાગીદાર થાય એ માટે આપ સૌને અપીલ કરું છું. સાથોસાથ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આપ સૌ ભાગીદાર થાઓ, મોટી સંખ્યામાં લોકો જોડાય, આપના મહોલ્લા, આપના ગામ, આપની શેરીઓ એ તમામની સ્વચ્છતા માટે વિશેષ દરકાર કરીએ, શ્રમદાન કરીએ અને સાથોસાથ કાયમી સ્વચ્છતા બની રહે એ દિશામાં પ્રયત્ન આપ સૌ કરો એ માટે આપ સૌને અપીલ કરું છું. લોન પર ફોન, 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે. ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.